नमस्कार मित्रों, NOGSS नंबर 0088 साथे हूँ डॉक्टर मनीषा व्यास नवा उगता साहित्य रसिकों ने सतत प्रेरणा प्रोत्साहन अने दाद आपी आगळ धपवानो मार्ग आपता न्यूज ऑफ गांधीनगरना तंत्री अने साहित्य सरिताना आयोजक श्री प्रदीपभाई मीनाक्षीबेन दादीसा विभूतिबेन माया दीदी अने ग्रुपना सौ अहीं अने देश विदेशमां वसता सभ्योने अमदावाद दिवसनी समी सांजे आवकारू छूं। हूँ प्रथम भारतीय सुसा पैसा चार हाँ चौक्कस गर्वी गुजरातण अने एमोय पछी अमे अमदावादी हेल्लो अमदावाद। सौने अमदावादना स्थापना दिवसनी खूब खूब शुभेच्छाओ। साथे कंई कही रही छूं, जब कुत्ते पे सस्सा धाया, जब कुत्ते पे सस्सा धाया, अहमद शाह ने शहर बसाया, अहमद शाह ने शहर बसाया। अमदावाद अमारू रहे आबाद सदा, अमदावाद अमारू रहे आबाद सदा, रहिए अहीं तहीं के सर्वत्र, रहिए अहीं तहीं के सर्वत्र, पण विचारोथी वखणाइए सदा, पण विचारोथी वखणाइए सदा। एक चामो वधुमां वधु केटला पी सके एनू मैनेजमेंट, एक चामो वधुमां वधु केटला पी सके एनू मैनेजमेंट। हाँ, जन्मथी ज पाक्का मैनेजमेंट गुरु। साव मनथी मोजीला ने तनथी टनाटन, हरता फरता पाछा कहिए शू यार शू चिंता करे छे, अरे पड़से एवा देवासे, हवे क्या ने केटला देवासे, भगवान जाणे पण देवासे खरा। हो अमे अमदावादी, ना नथी हराम जादी, बस गमे छे थोड़ी आजादी, मिजाजे आजादी, अरे તેથી જ તો ગાંધીજીએ પણ આઝાદીનો દીપ અહીંથી પ્રજ્વલિત કર્યો હતો, આવો સૌ આઝાદી બરકરાર રાખીએ, શુભ અમદાવાદ, અમારું અમદાવાદ અને શુભ અમદાવાદ, આભાર। नमस्कार, न्यूज ऑफ गांधीनगर साहित्य सरिता ग्रुप और जयकांत गेराणी रूपे प्यारे, मारो सभ्य क्रमांक NOGSS00059। आज नो विषय छे सवार बपोर सांज ने रात। शीर्षक छे મોંઘેરા માનવ જીવનમાં ચારનું મહત્વ। મહાપુણ્યદેવ મળેલા આ માનવ જીવનમાં ચારના આંખનું કંઈક વિશેષ મહત્વ છે, જે આપણે સૌ નીચેના નક્કર પુરાવા સાથે જાણીશું। આ પુરાવો આપણા દૈનિક જીવનમાં સાથે ભણાઈ ગયા છે અને ઘૂંટાઈ પણ ગયા છે। દિવસના ચાર ભાગ, સવાર બપોર સાંજ અને રાત, માનવ જીવનની ચાર અવસ્થા, બાલ્ય તરુણ પ્રૌઢ અને વૃદ્ધત્વ। માનવ જીવનના ચાર આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ। માનવ જીવનમાં વર્ણ ચાર, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર। માનવ જીવનમાં અંતરંગ સંબંધ ચાર, માતા પિતા પુત્ર અને પુત્રી। પૃથ્વીને ચાર દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ। ઉલ્લેખનીય દાન ચાર, અભયદાન, અન્નદાન, રક્તદાન અને કન્યાદાન। અરે મંગળ જીવનના ફેરા પણ ચાર, સમજો ને સવાર બપોર સાંજ, સવાર બપોર સાંજ ને રાત ની જેમ ચારનો આપણા જીવનનો પડછાયો છે, એમ ખરું ને? લાસ્ટ બટ નોટ લીસ્ટ,
ચાર પંક્તિયા જન્મ્યા ત્યારે ઉગી સવાર, પીવાનો એ સહ્યો બપોરનો તાપ, ટોડવાએ સાંભળ્યો સાંજનો સાર, પહેરે વૃદ્ધાવસ્થે આવી ઘનઘોર રાત. બી પોઝિટિવ, ભાઈ ફરી ઉગશે નવલી સવાર, ભાઈ ફરી ઉગશે નવલી સવાર. અસ્તુ, જય હિન્દ. નંબર 004. આજનો વિષય સવાર, બપોર ને સાંજ ને રાત્રે. વિભાગ ગદ્ય. દેશ વિદેશના આ ન્યૂઝ ઓફ ગાંધીનગરમાં આપેલો આ વિષય અને તેના વિશે મારી વેદના. કેવું છે આ જીવનચક્ર? મારું શીર્ષક છે જીવનચક્ર. સવાર એટલે નભમાં આદિત્ય નારાયણનો આ આગમન. રંગોની છાંટ, નદી, સમુદ્રને પાડો, વનો અને સિમેન્ટ કોન્ક્રીટના શહેરો આળસ મળીને ઉઠ્યું. પંખીઓને કલરવ ને મીઠી મધુરી પ્રભાતિયા રેડિયો પર વહેતી સરવાણી. જાગને જાદવા પણ અહીં ક્યાં? અહીં તો દોડા દોડી ઓફિસ જવાનું. મોડું થાય છે તો કલરવ, પાણીના નળ ઉપર પાણીની તંગી અને રસ્તા ઉપર વેરાયેલા કાગડા અને પક્ષીઓ માટેના ગાંઠિયા. ના ડગલા ચારે તરફ પાનની પિચકારી અને રસ્તા પર કચરાના ઢગલાઓમાં પ્લાસ્ટિક સોથી મેલી ગયેલી પ્રજા. જિંદગીના મૂલ્યવાન 40 વર્ષ આ દ્રશ્ય જોઈ ખુશનુમા સવાર ભૂલાઈ જાય અને ભૂલાઈ જ ગઈ. કેવું આ જીવનચક્ર! બપોર પણ ક્યાં તો વાતાનુકૂલિત ઓરડામાં, ક્યાં તો દીવાનખાનામાં ઉભરતી કીટી પાર્ટી ને પેલી તીન પત્તી કે ચૂકટું ખેલતા ખેલતા હાર્યો જુગાણી બમરૂ રમે તેમ રમત અને સમય ક્યાં રેતની જેમ સરી જાય. અને બાળક બિચારા શાળા, ઘરે અને ટ્યુશને, પુરુષો દફતરમાં ક્યાં તો કારકુની ક્યાં શેઠની વાતાનુકૂલિત કાર્યાલયમાં હા સાહેબ ના સાહેબની હજુરીમાં તો ધનાઢ્ય પુરુષ એસો આરામ દેવું કરી ઘી પીને ચાલતી પોતાની ભવ્ય ઓફિસોમાં કંટાળાજનક સમયની વહારે મોંઘી દાટ ઘડિયાળમાં 5 વાગ્યાની રાહ જોવામાં ગાળે. આવી બપોર ક્યાં? ઘટાદાર લીમડો અને ક્યાં પીપળો યાદ આવે? દોડતી ભાગતી જિંદગીને પહેલાં બેંક બેલેન્સના લેખાજોખામાં ઝાડ નીચે ઉભેલી ભવ્ય કાર પર પડેલી પક્ષીઓની અગાર જોઈ મોઢું બગાડતા ગાડી ચાલકો અને તેની ઉપર ઝાડને કાપવાની વાત કરી રાજી થતા માનવ વર્ગને આપણે શું કહીએ? ગુંજતો ઘડિયાળના ટકોરો અને શેઠને ઘરે જવાની ઉતાવળ, સાંજની રંગીન બનાવવાના સ્વપ્ન, કારકુનને હજુરિયા શેઠના ગયા પછી એકબીજાના ટેબલ પરના ગપ્પા ગોષ્ઠીમાં કિસકે બાપ કી દિવાળી કરી અને મશીનોના ચા કોફી પીને જ ઘરે જતા. 6 વાગે દડાધડ ઘર તરફની દોટ, સ્ત્રીઓ 50% એમાં સામેલ. અને ઘરે પહોંચી પેલી સિરિયલોને સમય પહેલાં રાંધી નાખવું કે તૈયાર ભોજન મંગાવી જમી લેવું. દોઢથી 3 કલાક સોફા પર બેસી અને રિમોટ માટે કંકાસ કરી સૂઈ જવું, કારણ સવારે પાછી ભાગદોડ સામેલ થવાનું અને તેની ચિંતા થઈ કરતાં કરતાં સૂઈ જવાનું. ક્યારેક પ્રેમભરી રાત તો ક્યારેક કંકાસ, આમાં પહેલાં સૂરજ દેવતા તો ક્યાંય અસ્ત પામી જાય. અને પૂનમથી અમાસ સુધીની રાતો આમ જ પસાર થઈ જાય તો ક્યાં પેલો ચાંદ ને તેની વધઘટ કરીને છુપાઈ પણ જાય અને પાછી નીકળી પણ પડે. પણ ક્યાં અટકશે આ જીવનચક્ર? માનવ જીવનના ચક્રને થોડો સમય આ સવાર, બપોર, સાંજ અને રાત માટે ક્યારે વિચારશે? શું એની પાસે સમય છે ખરો? અસ્તુ. જય શ્રી પટેલ. દર્શકો, ન્યૂઝ ઓફ ગાંધીનગર
જેન ફરિયાદના સાહિત્ય સરિતા વિભાગમાં મારો નંબર 0089 પ્રકાર ગદ્ય શીર્ષક સવાર બપોર સાંજ રૂપ નામે વહે અગન ચંદનની મહેક રહે સદંતર સવારે જગાડે ને રાત્રે સુડાવે સવારે જગાડે ને રાત્રે સુવાડે ને બંધ કરું નયન ને આવે તું અંદર સપના જોવડાવી ખૂબ તું રમાડે જાગવાનું મારે જીવીને સદંતર બપોરે પાસે ને મધરાતે સાથે શું શું જગાડે અંતરમાં રે નિરંતર શું શું જગાડે અંતરમાં રે નિરંતર કઈ રીતે બતાવું ધડકનનું ગીત તું જ કઈ રીતે બતાવું તું ધડકનનું ગીત ને જીવનનું સંગીત રે અંદર તું જ રોશની ને નામ રશ્મિ મુજનું તું જ રોશની ને નામ રશ્મિ મુજનું માનું ઈશ ને રહે છે તું અંદર કરું પ્રાર્થના લઈ નામ તારું માંગણી પણ મારી તારી જ સદંતર પ્રીત કહું મીત કહું તું જ છે મન મીત ખોવાઈ જાઉં તુજની અંદર કેવું રે લાગ્યું બંધનનું બંધાણ દૂર દૂર પાસ પાસ તું જ છે અંદર વાત કહું દિન રાત સહું વાત કહું દિન રાત સહું ખોલું રાસ પાડી પડદો આંખોની અંદર છું રહું તુજમાં ભરેલી રોમ રોમમાં છે તું આખે આખો નિરંતર સવાર બપોરને સાંજ રૂપ નામે વહે અગન ચંદનની મહેક રહે સદંતર હું અને મારા કૃષ્ણાજી સૌને શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ રેખા શુક્લ અમેરિકા નમસ્કાર મિત્રો હું વિભૂતિ દેસાઈ ઘાસવાલા ન્યૂઝ ઓફ ગાંધીનગર ગુજરાતની સભ્ય છું મારો સભ્ય નંબર NOGSS0044 છે આ અઠવાડિયે આપવામાં આવેલો વિષય સવાર સાંજ બપોર અને રાત ઉપર હું મારું વક્તવ્ય રજૂ કરું છું મારી કૃતિ રજૂ કરું છું રવિવારની સવારના ખુશનુમા વાતાવરણમાં પત્ની મોના અને માવતર સાથે ચાની ચુસ્કી લેતા લેતા નિલેશે પિક્ચર જોવાનો પ્રોગ્રામ બનાવ્યો સૌ આનંદમાં હતા ત્યાં જ ભર બપોરે મધ્યાહ્ને સૂર્ય તપી રહ્યો હતો ત્યારે જ ઈશ્વરે ભર યુવાનીમાં લાડકવાયના શ્વાસ પર પૂર્ણવિરામ મૂકી દીધું અને ઘરમાં મૃત્યુની કાલીમાં ફેલાવી અંધકાર સર્જી દીધો યુવાન પત્ની અને વૃદ્ધ માવતર અવાક કોણ કોને આશ્વાસન આપે પત્ની મોનાએ આ કારમો ઘા ભીતરે ભંડારી સગા સંબંધીઓને જાણ કરી વૃદ્ધ સાસુ સસરાને શાંત કરવાનો પ્રયત્ન કરતા આશ્વાસન આપતા કહ્યું મમ્મી પપ્પા હું આજથી આપનો દીકરો બનીને આધાર બનીશ આ ઘર છોડીને ક્યાંય ન જઈશ સમય જતાં વહુને બીજા લગ્ન કરવા સમજાવી પરંતુ વહુ એકની બેન ન થઈ સાસુ સસરાનો આધાર બની રહી સાસુ સસરા બોલી ઉઠ્યા દીકરાની અંતિમ વિદાય ટાણે વહુએ આશ્વાસન આપેલું ત્યારે અમને વિશ્વાસ નહોતો પરંતુ વહુએ આપેલું વચન સાર્થક કરી અમારા ઘડપણનો આધારસ્તંભ બની અમારી આંતરડી ઠારી અમારી જીવન સંધ્યા સાચવી અસ્તુ મિત્રો.